કેમ છો ધોરણ છ ના વિદ્યાર્થી મિત્રો? આપણે પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા એમાં પાર્ટ 1 આપણે ભણી ગયા. એમાં આપણે ભણ્યા છીએ ભારતની પ્રાચીન કલા વિશે. હવે આપણે આગળ જઈશું ભારતમાં સાહિત્યનો વારસો. ભારતમાં સાહિત્યના વારસામાં ધાર્મિક સાહિત્ય આવે છે, ધર્મેન્દ્ર સાહિત્ય આવે છે, વિદેશી મુસાફરના વર્ણનો આવે છે, વેપારીઓ અને નવા માર્ગો આવે છે. સૌથી પહેલાં આપણે ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેન્દ્ર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ ત્રણેય ભાગમાં વહેંચાયેલું છે. હવે આપણે ધાર્મિક સાહિત્ય એ શું છે? ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આયણકોની રચના કરવામાં આવી, જેમાં સતપદ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતું જતાં 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકિ રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન, નૈતિક ધોરણનું ચિત્રણ થયેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે. તેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુપુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે પ્રખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. તેમાં સૂત પિટક, વિનયપિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દ્વિજી નિકાય, અંગુઠી નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના પ્રશ્નો છે, ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાહો, પ્રશ્નો અને આર્યમંજુષી શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબેટ ભાષામાં બૌદ્ધ ગ્રંથી ગઝાર અને તંઝાર બે સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દ્વિજી નિકાય, મજ્જિમી નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવડી, સિદ્ધ હેમ શબ્દાનુશાસન, દયાશ્રય અને કીર્તિ કોમોદી મુખ્ય છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચારંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. હવે આપણે જોઈશું ધર્મેન્દ્ર સાહિત્ય. આપણે જોયું ધાર્મિક સાહિત્ય. હવે ધર્મેન્દ્ર સાહિત્યમાં જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે એવા સાહિત્યિક ગ્રંથો ધર્મેન્દ્ર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટાભાગે કાવ્યો, નાટકો, પ્રશિષ્ટો, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થયો છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન, શાંકુતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કીર્તાર્જુનિયમ, સ્વપ્નાવસ્તમ, મુચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ, તમારે આ બધું સંસ્કૃતમાં આ બધા કાવ્યો અને બધા શ્લોકો ભણવાના આવશે. દક્ષિણ ભારતના એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, જેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીરકાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પાદિકારમ, મણિમલખાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. આ વ્યાકરણનો ગ્રંથ જે પાણિનીનું અષ્ટાધ્યાયી છે એ 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્તકાળમાં પ્રસિદ્ધ કાવ્યો, ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રસિદ્ધ લેખક હરિસેન હતા, જે ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રસિદ્ધના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિત્રમમાં હર્ષની પ્રસિદ્ધ કરી છે. વિદેશી મુસાફરના વર્ણનો હવે આપણે જોઈશું. વિદેશી મુસાફરોએ આપણા ભારતીય સંસ્કૃતિનું જે અદ્ભુત ચિત્રણ કરેલું છે તેની માહિતી જાણીશું.
ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે. દેશ વિદેશથી બધા પ્રવાસીઓ મુસાફરી કરતા હતા, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધ પોથીમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલચી મેગેસનીસે ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર પાયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સંગે તત્કાલીન ભારતીય સમાજજીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. હવે આપણે વેપારીઓ જે નવા માર્ગે આવ્યા હતા એના વિશે જાણીશું. પ્રાચીન સમયમાં ભારતીય વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગ અને સમુદ્ર માર્ગે થતો હતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોદી, ડોકિયાર, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વહાણ વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દળ દાગીના બનાવતા, શેલખડી, છીપ અને અતિદાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. અત્યારે પણ અતિદાંતમાંથી બનાવેલા આપણને દાગીના ઘરેણાઓ જોવા મળે છે. ભારતના મરીમસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહી છે. આપણા દેશના મરીમસાલા અને કિંમતી પથ્થરોની પરદેશમાં ખૂબ જ માંગ હતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલાની નિકાસ થતી. ખંભાત, ભરૂચ, સોપારા અને ત્રામલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા તે માર્ગને રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ તરીકે જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કારામરી અને અન્ય તેજાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. વિદ્યાર્થીઓ, અહીંયા પાર્ટ ટુ પૂરો થાય છે. હવે પછીના પાર્ટ થ્રીના વિડીયોમાં આપણે પ્રાચીન ભારતની ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય, સ્તૂપો અને વિહારો અને શિક્ષણનો વારસો અને સિક્કાઓ વિશે જાણીશું. થેન્ક યુ.